જામનગરની ખોડિયા કોલોની પોલીસ ચોકીના હેડ કોન્સ્ટેબલ કેતનગીરી ગોસ્વામી એન્ટી કરપ્શન બ્યુરો એટલે કે એસીબીની જપ્તે ચડ્યા છે. દારૂ સંબંધિત એક કેસમાં હેરાન પરેશાન ન કરવા ફરિયાદી પાસેથી ₹23,000ની લાંચ માગતા ફરિયાદીએ એસીબીનો સંપર્ક સાધતા એસીબીએ છટકું ગોઠવ્યું હતું. છટકામાં ઝડપાયેલ પોલીસકર્મીની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જામનગરમાં બેડેશ્વર વિસ્તારમાં એક સગીરા પર તેના જ પિતાએ અનેક વખત દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવતા હાહાકાર થયો હતો. પીડિતા ગર્ભવતી થતાં સમગ્ર પ્રકરણ પોલીસ સુધી પહોંચ્યું હતું. પોલીસે આરોપી પિતાને દબોચી લીધો છે. ગ્રામ્ય ડીવાયએસપી કુણાલ દેસાઈએ આ અંગે મીડિયાને માહિતી આપી હતી. જામનગર સિટીમાં સિટી બી ડિવિઝન વિસ્તારમાં બેડેશ્વર વિસ્તારમાં એક સગીરા જે છે જેની ઉંમર 15 વર્ષ 10 મહિના જેટલી છે તેના ઉપર તેના પોતાના પિતા જ દ્વારા અવારનવાર શારીરિક સંબંધ તેની વર્જી વિરુદ્ધમાં બાંધવામાં આવતો હતો. તે સગીરાને પ્રેગ્નન્ટ બનાવેલી છે જેમાં ભોગ બનનારનું સમક્ષ આવતા એની ફરિયાદ લઈને તેના પિતા વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને એને જે આરોપી છે જે સગીરાનો પિતા જ છે તેને અરેસ્ટ કરીને આગળની કાર્યવાહી ચાલુ છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને 540 વોટ તથા વિપક્ષી ઉમેદવાર યશવંત સિંહાને 208 વોટ મળતા દ્રૌપદી મુર્મુનો વિજય થતાં ભાજપ દ્વારા દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. જામનગરમાં પણ શહેર ભાજપ કાર્યાલયે મેયર બીનાબેન કોઠારી, શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર વિમલભાઈ કગથરા સહિતના આગેવાનો દ્વારા ફટાકડા ફોડી તથા એકબીજાના મોં મીઠા કરાવી ઉજવણી કરવામાં આવી હતી. પતિ પદ માટેની આજે જે એનડીએના ઉમેદવાર અમારા દ્રૌપદીજી મુર્મુ એની અને યશવંત સિંહા વચ્ચેની જે ચૂંટણી હતી એનું આજે કાઉન્ટિંગ હતું. આ કાઉન્ટિંગમાં મુર્મુજી ખૂબ આગળ દોડી રહ્યા છે અને એમની વિજય નિશ્ચિત છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના તમામ મંડળના કાર્યકર્તાઓએ આજે પોતપોતાના વોર્ડમાં ફટાકડા ફોડી અને મોં મીઠું કરાવી એકબીજાનું આજે આ વિજય ઉત્સવ મનાવ્યો હતો. ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે માનનીય મેયર બીનાબેન, એમની સાથે નેતા કુસુમબેન, મહામંત્રી વિજયસિંહભાઈ, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ, સૌ સંગઠનના હોદ્દેદારો, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી આજે મુર્મુજીના વિજયને ફટાકડા ફોડી અને મોં મીઠા કરી અને ઉજવણી કરવામાં આવી હતી. એ ઉપરાંત મહિલાઓમાં વિશેષ આનંદની વાત એ હતી કે આ પ્રથમ વખત એક આદિવાસી મહિલાને આ સર્વોચ્ચ સ્થાન ઉપર એનડીએના ઉમેદવાર તરીકે વિજેતા થઈ અને બેસવાનું સૌભાગ્ય મળ્યું છે ત્યારે આદિવાસી સમાજમાં પણ ખૂબ ઉત્સવની લાગણી છે અને મહિલાઓ ખાસ કરીને સૌથી નાની ઉંમરમાં રાષ્ટ્રપતિ પદ માટે આજે દ્રૌપદીજી જ્યારે આગળ વધી રહ્યા છે ત્યારે આ વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો. જોડિયા એપીએમસીમાં આજે કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા ટેકાના ભાવે મગના ખરીદ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો. કેન્દ્રમાં ખેડૂત દીઠ ₹1455 પ્રતિ મણ લેખે 125 મણની ખરીદી કરવામાં આવશે. કેન્દ્રના આરંભ વખતે જામનગર જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચણિયારા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન જીવણસંઘભાઈ પરમાર વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાં પશુઓમાં ખાસ કરીને ગૌવંશમાં લંપી વાયરસ ફેલાતો અટકાવવા સરકાર પ્રયાસો કરી રહી છે. આજે જામનગર કલેક્ટર કચેરીમાં કૃષિમંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં આ મુદ્દે સમીક્ષા બેઠક યોજાઈ હતી.